नमस्ते विद्यार्थी मित्रों, हवे आपणे आ तीजा पाठ बुद्धिनी अंदर जे छेलो प्रश्न छे आपणे एनी चर्चा करी। आनी पेला आपणे प्रतिभा संपन्न व्यक्तिनी चर्चा करी हती। आनी अंदर एनाथी उलटू मनोदुर्बल, एटले के जे मानसिक रीते थोड़ा वीक छे, नबळा छे, एवा व्यक्तिनी आपणे चर्चा करवानी छे। तो आपणे पेला एनी व्याख्यानी वात करशुं, પછી એની કક્ષાની વાત કરશું, એટલે કે એના પ્રકારોની। તો કે મનોદુર્બળતા ધરાવતી વ્યક્તિઓનો બુદ્ધિઆંક 70 થી નીચે હોય છે। તમને જો આખી ડેફિનેશન ન આવે તો તમે માત્ર ને માત્ર એટલું લખી દો કે મનોદુર્બળતા એટલે, તો કે જેનો બુદ્ધિઆંક 70 થી નીચો હોય એને મનોદુર્બળતા કહેવામાં આવે છે। તો પણ તમારે એ પ્રશ્ન સાચો પડે, આખી વ્યાખ્યા તમને યાદ ન રહે કે એટલું યાદ રાખો તો પણ વિનક છે। એટલે કે મનોદુર્બળતાની વાત કરીએ તો એ બૌદ્ધિક મંદતા કે માનસિક પછાતપણું છે, એટલે કે માનસિક રીતે ઉણપ રહી શકીએ સાદી ભાષામાં, કે બીજા બાળકોની કમ્પેરિઝનમાં એની સમજણ શક્તિ સાદી ભાષામાં કહું તો કે એની ઉંમર કરતા પણ સાવ નીચી છે। જેમ કે ભલે એની ઉંમર 10 વર્ષ થઈ ગયા તો એનામાં સમજણ શક્તિ 3-4 વર્ષના બાળક જેટલી જ હોય કે 5-6 વર્ષના બાળક, એનામાં બૌદ્ધિક મંદતા કેટલા પ્રમાણમાં છે એના ઉપર ડિપેન્ડ છે। તો આપણે વાત કરીએ કે અમેરિકન સાયકેટ્રિસ્ટ એસોસિએશન એટલે કે એપીએ આપેલ વ્યાખ્યા અનુસાર આપણે જોઈએ, એટલે કે એપીએ વ્યાખ્યા આપેલી છે, અમેરિકન સાયકેટ્રિસ્ટ એસોસિએશન છે અમેરિકાનું આ એક સંસ્થા છે, એને એની ડેફિનેશન આપેલી છે કે બૌદ્ધિક રીતે મંદ બાળકો કે મંદતા કોને કહેવાય। તો એમણે કીધું છે કે બૌદ્ધિક કે મનોદુર્બળતા એ સાધારણ બૌદ્ધિક કાર્યમાં અધૂરક છે, કે તે વિકાસાત્મક તબક્કામાં ઉદ્ભવે છે જે અધ્યયન અને સામાજિક અનુકૂલન અને પરિપક્વતા અથવા તો બંનેમાં મંદિત કહેવાય ને મંદિતતા સાથે સંબંધ ધરાવે છે। કહેવાનો મતલબ એ છે કે બૌદ્ધિક મંદતા એટલે એ શીખવામાં સામાજિક રીતે એડજસ્ટ થવામાં કે પરિપક્વતાની અંદર જે ઉણપ દેખાય છે વ્યક્તિની અંદર એને બૌદ્ધિક મંદતા કહેવામાં આવે છે। સાદી ભાષામાં કહું તો એના કક્ષાઓ જોઈએ, એની 3 કક્ષા છે। એક હળવી મનોદુર્બળતા, તો કે એને કોને કહેવાય, તો એનો બુદ્ધિઆંક કેટલો હોય, તો કે એનો બુદ્ધિઆંક 50 થી 69 સુધીનો હોય તો એને શું કહેવાય, હળવા પ્રકારની મનોદુર્બળતા કહેવામાં આવે છે। પછી મધ્યમ કક્ષાની વાત કરીએ, મધ્યમ મનોદુર્બળતાની, તો એનો બુદ્ધિઆંક કેટલો હોય છે, તો એનો બુદ્ધિઆંક 35 થી 49 સુધીનો હોય છે। અતિ તીવ્ર મનોદુર્બળતાની વાત કરીએ તો એનો બુદ્ધિઆંક જે છે એ 20 થી પણ નીચો હોય એને અતિ મનોદુર્બળતા કહેવામાં આવે છે। તો હવે આપણે થોડીક ચર્ચા કરી લઈએ કક્ષાના સંદર્ભમાં કે આવા વ્યક્તિઓ કેવા પ્રકારનું કાર્ય કરી શકે છે, કૌશલ્ય કેવા હોય છે, એમનો વાણી અને પ્રત્યાન કેવું હોય છે, એ ક્યાં સુધી અભ્યાસ કરી શકે છે, કેવો નોકરી ધંધો કે વ્યવસાય કરી શકે છે, એ સામાજિક કૌશલ્યો એટલે કે સામાજિક રિલેશનો એ કેવા ધરાવતા હોય છે, અને છેલ્લે દાંપત્ય જીવનની વાત કરીએ એટલે કે પુખ્ત વ્યક્તિ કે લગ્નના સંદર્ભમાં આપણે વાત કરીએ। તો પેલા આપણે હળવી કક્ષાની વાત કરીએ તો એ લોકો સ્વસહાયક કૌશલ્ય કેવા કરી શકે છે, તો કે જેનો બુદ્ધિઆંક આપણે કહીએ ને 50 થી 69 સુધીનો હોય એને આપણે હળવી કક્ષાની કહીએ છીએ, તો કે એ પોતાને સ્વસહાયક એટલે કે પોતાનું કેવી રીતે દેખભાળ રાખી શકે, તો કે આવા વ્યક્તિઓ જે છે એ જાતે પોતાની દેખભાળ રાખી શકે છે, જાતે જમી શકે છે, કપડાં પહેરવા બદલવા, નાવું ધોવું, તૈયાર થવું, સ્વચ્છતા રાખવી, મળમૂત્રનો ત્યાગ કરવો અને જરૂરિયાત એ પોતે જાતે સંભાળી શકે છે, એને કોઈ હેલ્પ કરવાની બહુ ખાસ જરૂર પડતી નથી। ટૂંકમાં સામાન્ય જિંદગી જીવતા જીવવા માટે જે કૌશલ્ય હોય એ એટલા એની પાસે હોય છે, એ પોતાની સામાન્ય જિંદગી જીવી શકે છે। વાણીની વાત કરીએ, વાણી પ્રત્યે એટલે કે બોલવા ઉપર કે એના વિચારો કે એના શબ્દ ભંડોળની વાત કરીએ, તો કે બીજાના સંદેશાઓ ઝીલી શકે છે, મોકલી શકે છે અને ભાષાનું જ્ઞાન પૂરતું હોય છે, ઇનફ હોય છે, જે આપણે
નોર્મલી વ્યવહાર કરવા માટે આપણી પાસે જે ભાષા જ્ઞાન હોવું જોઈએ પ્રત્યયનની પ્રત્યયન માટે એટલું એની પાસે હોય છે. પણ કહેવાય ને એકદમ અમૂર્ત વિચારો કરવાના હાઈ ક્વોલિટીના શબ્દ કે અઘરા શબ્દ એ થોડું એમનામાં ઉણપ હોય છે. પણ ઓલ ઓવર આપણે એમ કહીએ કે એ સામાન્ય વાતચીત એ આરામથી કરી શકે છે, જનરલી બધા કરતા હોય છે. અભ્યાસની વાત કરીએ તો ક્યાં સુધી એ ભણી શકે છે, જો સારું વાતાવરણ એને પૂરું પાડવામાં આવે તો આવા બાળકો ધોરણ 3 થી લઈ 6 સુધી ભણી શકે છે. એ પણ જો એને મોટિવેટ કરવામાં આવે, સારા પ્રકારનું એમને વાતાવરણ પૂરું પાડવામાં આવે તો. વ્યવસાયની વાત કરીએ તો એ વ્યવસાય કરી શકે છે, ધંધાની સ્પર્ધા કરી શકે છે, મુખ્યત્વે કૌશલ્ય વિનાના કાર્ય કરી શકે છે, જેની અંદર ટેકનિકલી જ્ઞાનની જરૂર ન હોય, જેની અંદર બહુ ઉચ્ચ આપણે કહેવાય ને એજ્યુકેશનની જરૂર ન હોય, શિક્ષણની જરૂર ન હોય, એવા કાર્ય એ આરામથી કરી શકે છે. જેમ કે શાકભાજી લારી કાઢવી, નાની એવી દુકાન કરવી કે નાના મોટા કામ કરવા, આવું બધું એ કરી શકે છે. ત્યાં સામાજિકની વાત કરીએ તો સામાજિક સમાજન સાધવાનું ઝડપી શીખે છે, રિલેશનો રાખી શકે છે બીજા લોકો જોડે સારી રીતે, એ સંબંધો પણ જાળવી શકે છે, ટૂંકમાં એક સામાજિક જીવન એ જીવી શકે છે, મિત્રો પણ હોય છે. હવે આપણે પુખ્ત વ્યક્તિની વાતની વાત કરીએ તો સામાન્ય રીતે આવા લોકો લગ્ન પણ કરતા હોય છે અને પોતાનું દાંપત્ય જીવન ગુજારતા હોય છે. હવે આપણે વાત કરીએ બીજી કક્ષા જે છે એની, મધ્ય મનોદુર્બળતાની વાત કરું તો આમનો બુદ્ધિઆંક જે છે એ મેં તમને કીધું એમ કે 35 થી 49 સુધીનો હોય છે. તો હવે સ્વસહાયક કૌશલ્યની વાત કરીએ તો પોતાની કેવી કાળજી રાખી શકે છે તો કે આવા બાળકો જાતે ખાવું કપડાં પહેરવામાં થોડી મુશ્કેલી પડે છે, એમને તમારે તાલીમ આપવી પડે કપડાં પહેરવા માટેની, ખાવા માટેની, પોતાની સંભાળ રાખવા માટે એને તમારે વારંવાર થોડી થોડી તાલીમ આપવી પડશે, ત્યારે એ ધીમે 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 આવા કૌશલ્યો પ્રાપ્ત કરી શકતા હોય છે. પણ તાલીમ સતત ચાલુ રાખવી પડતી હોય છે. પછી વાણી વ્યવહારની વાત કરીએ, ભાષાકીય નોલેજની વાત કરીએ તો સંદેશાઓની આપ લે કરી શકે છે, બોલવામાં થોડીક મુશ્કેલી અનુભવે છે, ભાષાનું જ્ઞાન થોડું ઓછું હોય છે, પણ પોતાનો વ્યવહાર જે છે હળવા પ્રકારનો નોર્મલી એ કરી શકે છે. હવે અભ્યાસની વાત કરું તો આવા બાળકો જે છે વિધાકીય કૌશલ્ય અલ્પ ધરાવતા હોય છે, એટલે કે ઓછા હોય છે. આવા બાળકો બહુ જ તમે પ્રયત્ન કરો તો એ વધીને વધીને 1 થી 2 ધોરણ સુધી અભ્યાસ કરી શકે છે, અને એ પણ એમને કેટલી જ વખત શીખવાડવું પડતું હોય છે. ત્યારે બીજી વાત કરું તો વ્યવસાયની વાત કરીએ આપણે તો આવા બાળકો જે છે એ જો કોઈનો સહકાર મળે કે કોઈની હેલ્પ મળે, આશરો મળે, તો હળવા પ્રકારની કહી શકીએ એવી નોકરી કે ધંધો કરી શકતા હોય. કોઈનો આશરો હોય, જેમ કે કોઈની દુકાને નાનું મોટું કામ કરવા માટે એને રાખી લેવામાં આવે, કે પછી હળવા પ્રકારના કામો હોય કે જેની અંદર બહુ બૌદ્ધિક કૌશલ્ય કે ટેકનિકલની જ્ઞાનની જરૂર ન પડે, એવા કામ કરી અને નોકરી કરી શકે છે. પણ કોઈના સહકારની અને સહયોગની પૂરેપૂરી જરૂર પડે છે. સામાજિક કૌશલ્યની વાત કરી રિલેશનની બાબતમાં તો આવા લોકો મિત્ર બનાવી શકે છે, પણ સામાજિક આંતરક્રિયા કરવામાં મુશ્કેલી પડે છે. સ્વાભાવિક વસ્તુ છે કે સામીવાળી વ્યક્તિઓ અલ્પબુદ્ધિ ધરાવતા વ્યક્તિને જોડે બહુ મગજમારી કોઈને કરવી ન ગમતી, અથવા એના જોડે વ્યવહાર ન રાખવાના કારણે પોતાને પણ તકલીફ પડે છે. પણ છતાં સંબંધો એવરેજ જાળવી શકે છે. આવા લોકો પુખ્ત વ્યક્તિના સંદર્ભમાં વાત કરું લગ્ન જીવનની અંદર તો આવા લોકો લગ્ન કરતા નથી, સામાન્ય રીતે પરણતા નથી. અને છેલ્લે હવે આપણે વાત કરીએ એ છે અતિ તીવ્ર મનોદુર્બળતાની વાત કરીએ તો કે આવા જે વ્યક્તિઓ હોય છે એનો બુદ્ધિઆંક 20 થી નીચો હોય છે. તો તમે સમજી શકો છો કે આવા વ્યક્તિને કેટલી તકલીફ પડતી હોય છે. આવા બાળકો મોટા થાય પણ એમનામાં સમજણ શક્તિનો જે વિકાસની કક્ષા જે છે એ બહુ જ ઓછી હોય છે. એટલે કે એમને તમારે કંઈ પણ વસ્તુ શીખવાડવું હોય તો કેટલું બધું રિપીટ કરવું પડે, કેટલું બધું રિપીટ કરો ત્યારે એ મથીને અમુક જીવન જરૂરિયાતના કૌશલ્ય શીખી શકતા. ટૂંકમાં આ જીવન આવા લોકો અન્ય પર નિર્ભર હોય છે. તો આપણે એની ચર્ચા કરીએ. સ્વસહાયક કૌશલ્યની વાત કરું
તો ગેણા ગાંઠ્યા જ કોસલીઓ એટલે ધરાવતા હોય છે. અંગત જરૂરિયાતો મર્યાદિત પ્રમાણમાં સંભાળવીને કપડાં પહેરવા, ખાવું પીવું, નાવું ધોવું, એને તમારે વારા ઘડીએ ટોકવું પડે, એને શીખવાડવું પડે ત્યારે એ કરતા હોય છે, નહીં એ પણ કરતા નથી. ક્યારેક તેવું બને તમારે એને જમાડવું પણ પડે, એના કપડાં પણ બદલવા પડે, તો આવું પણ બની શકે છે. વાણીની વાત કરીએ તો એમનામાં બૌદ્ધિક વિકાસ ઓછો હોય છે, એટલે ભાષાકીય શબ્દ ભંડોળ પણ ઓછું હોય છે, ભાષા અંગેની સમજણ પણ ઓછી હોય છે, એટલે વાતચીત કરવામાં, વ્યવહાર કરવામાં બહુ જ મુશ્કેલ પડતી હોય છે. બીજાની મર્યાદિત વાતો સમજી શકે છે, વાણી નબળી હોય છે, વિચારોની રજૂઆત પણ નબળી હોય છે, અને શું કેવું છે શું નહીં એનું વિચાર બરોબર રજૂ પણ કરી શકતા નથી. અભ્યાસની દ્રષ્ટિએ વાત કરું તો આવા લોકો બિલકુલ ભણી શકતા નથી, એ કારણ કે એમનામાં એટલી બુદ્ધિ ક્ષમતા નથી હોતી કે એ શિક્ષણ પ્રાપ્ત કરી શકે. વ્યવસાયની વાત કરીએ તો નોકરી ધંધો કરતા નથી, કારણ કે એમની સંભાળ બીજા લોકોએ રાખવી પડતી હોય છે, એટલા માટે વ્યવસાય કે નોકરી કરી શકતા નથી. પછી સામાજિક કૌશલ્યની વાત કરીએ તો મિત્રો બનાવી શકતા નથી, સામાજિક આંતરક્રિયા કરી શકતા નથી, કારણ કે એ પોતે જ પોતાની સંભાળ રાખી શકતા નથી, એટલા માટે સામાજિક કહેવાય ને વ્યક્તિ જે બનવું જોઈએ એ બની શકતા નથી. અને છેલ્લે આપણે પુખ્તતાની વાત કરી, લગ્ન જીવનની વાત કરી તો આવા વ્યક્તિઓ લગ્ન કરતા નથી, કારણ કે એમનામાં જીવન જરૂરિયાતની જ કહેવાય ને આપણે ફરજો છે એ ભલે પોતે પૂરી નથી કરી શકતા, એનું જ બીજાએ ધ્યાન રાખવું પડતું હોય છે, એટલા માટે આ લોકો પણ લગ્ન કરતા નથી. અહીંયા આપણે ત્રીજા પ્રકરણની ચર્ચા પૂરી થાય છે. નેક્સ્ટ વિડીયોની અંદર આપણું જે ચોથું પ્રકરણ છે આપણે એની ચર્ચા કરશું. થેન્ક યુ.